બાદ આપ સર્વે દર્શકોનો જામનગર 89 ન્યૂઝ માં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। સરદાર વલ્લભભાઈ પટેલની 63મી પુણ્યતિથિ નિમિત્તે જામનગર અને દ્વારકા જિલ્લામાં યોજાયેલ રન ફોર યુનિટીમાં બંને જિલ્લામાંથી કુલ 67,000 થી વધુ વ્યક્તિઓએ દેશની એકતા માટે દોડ લગાવી હતી। દરેક શહેરોમાં ભાજપના આગેવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જામનગરમાં તળાવની પાળે ભુજિયા કોઠા ખાતેથી રાજ્યના શિક્ષણ અને બાળ વિકાસ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીએ ફ્લેગ ઓફ આપીને એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે યોજાયેલી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે સમગ્ર વાતાવરણમાં એકતાની ભાવના નિહાળવા મળી હતી। મંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે એકતામાં પણ આપણે આગળ છીએ। સરદાર પટેલની અખંડ ભારતની કલ્પનાને જાળવીએ અને તેમના ચિંધેલા માર્ગે ચાલીએ અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ, એ જ સરદાર પટેલને સાચા શ્રદ્ધા સુમન ગણાશે। બીજી તરફ નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સમગ્ર દેશની સાથે યોજાયેલ રન ફોર યુનિટી કાર્યક્રમમાં ખંભાળિયાવાસીઓ ઉમંગભેર જોડાયા હતા। બરાબર 8 કલાકે જોધપુર નાકાથી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મોળુભાઈ બેરા સાથે ધારાસભ્ય પૂનમબેન માડમ, પ્રાંત અધિકારી ગૌરવ દહિયાએ રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવી યુવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રન ફોર યુનિટીમાં સહભાગી થયા હતા। જોધપુર નાકાથી ખંભાળિયાના મુખ્ય રસ્તાઓ પરથી રેલવે ફાટક સુધી રન ફોર યુનિટીમાં સહભાગી સૌએ દેશભક્તિના નારાઓથી ખંભાળિયાને ગુંજતું કરી સરદાર પટેલનો એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો જન જન સુધી ગુંજતો કર્યો હતો। રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત હાલારના 10 તાલુકા મથકો સહિત કુલ 13 શહેરી વિસ્તારોમાં એકતા માટેની દોડ યોજાઈ હતી, જેમાં દ્વારકા, ઓખા, સિક્કા, ભાટિયા, જામજોધપુર, જામનગર, ખંભાળિયા, ધ્રોલ, જોડિયા, કાલાવડ, ભાણવડ, કલ્યાણપુર, લાલપુરનો સમાવેશ થાય છે। જામજોધપુરમાં યોજાયેલી દોડને ધારાસભ્ય ચીમનભાઈ સાપરિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું, તો ઓખામાં નગરપાલિકાના પ્રમુખ બાલુ ભાકેર તેમજ નૌસેનાના કમાન્ડર દિનેશ સિંઘે ધ્વજ ફરકાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું। દરેક શહેરોમાં ભાજપના આગેવાનો તથા અધિકારીઓ દ્વારા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી તેમની 63મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। હાલારમાં કુલ 1,00,000થી વધુ વ્યક્તિઓની નોંધણી થઈ હતી, જે સામે 67,200 જેટલા લોકોએ દોડમાં ભાગ લીધો હતો। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન રન ફોર યુનિટી કાર્યક્રમની પૂર્ણાહુતિ થતા છેલ્લા 15 દિવસથી કામે લાગેલા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો અને દ્વારકા તાલુકાના ઓખામાં વસ્તી પ્રમાણે રન ફોર યુનિટીમાં દોડનારાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી હતી। ધ્રોલ મહેસૂલ સેવા સદન ખાતે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ગુજરાત એસટી નિગમના ચેરમેન બાબુભાઈ ઘોડાસરા વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રગટ્ય કરી રન ફોર યુનિટી કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી। રન ફોર યુનિટીની દોડમાં 4,300 જેટલા સ્કૂલના વિદ્યાર્થી અને પ્રજાજનોએ ભાગ લીધો હતો। મહેસૂલ સેવા સદનથી શરૂ થયેલી રન ફોર યુનિટીની દોડ ખારવા રોડ પર આવેલા ગણેશ વિદ્યા સંકુલ ખાતે પૂર્ણ થઈ હતી। જામનગરમાં ભુજિયા કોટાથી શરૂ થયેલી રન ફોર યુનિટી બેડી ગેટ, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર સહિતના માર્ગો પર થઈ પુનઃ તળાવની પાળ પર પૂર્ણ થઈ હતી। એકતા દોડને અનુલક્ષીને રૂટના તમામ માર્ગોની 2-3 વખત સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર શહેરમાં આ પ્રકારની સાફ સફાઈ દરરોજ કેમ થતી નથી તેવો સવાલ ખુદ દોડમાં જોડાનારા શહેરીજનોમાં ઉઠ્યો હતો। બીજી બાજુ મોટા ભાગના સફાઈ કામદારો એકતા દોડના રૂટની સફાઈ કામગીરીમાં રોકાઈ જતા અન્ય વિસ્તારોમાં સાફ સફાઈની વ્યવસ્થા પડી ભાંગી હતી। જામનગરમાં રવિવારે રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, રતનભાઈ મસ્જિદ, દીપક ટોકીસથી રણજીત રોડ, બેડી ગેટથી પંચેશ્વર ટાવર માર્ગ પર સવારે 7:30 થી 11 સુધી ઇમરજન્સી સિવાયના વાહનોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો।
જેના કારણે બહારથી વાહનો અને છકડામાં દૂધ તથા લારી લઈને આવતા શાકભાજી જેવી આવશ્યક સેવાના વિક્રેતાઓ શહેરના ગીચ વિસ્તારોમાં પહોંચી ન શકતા ઉપરોક્ત વિસ્તારના શહેરીજનો આવશ્યક સેવાથી વંચિત રહ્યા હતા। બંને જિલ્લાઓમાં એકતા માટેની દોડ માટે ટ્રાફિક વ્યવસ્થા અને બંદોબસ્ત માટે કુલ 506 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં એસપી સાથે 3 ડીવાયએસપી, 6 પીઆઈ, 27 પીએસઆઈ, 153 એએસઆઈ અને 317 પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે। તંત્રના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો દ્વારા રન ફોર યુનિટીમાં લોકોને જોડાવા માટેના પ્રયાસો અંત સુધી કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીના આ સ્વપ્નને સફળ બનાવવામાં સરકારી અધિકારીઓને પગે પાણી આવી ગયા હતા। આ દોડમાં અમુક સ્પર્ધકો માર્ગમાં બેસી ગયા તો અમુક અધવચ્ચેથી દોડમાં જોડાયા હતા। મોટાભાગની શાળાના વિદ્યાર્થીઓ આ દોડમાં ભાગ લેતા જોવા મળી આવ્યા હતા। સિક્કામાં આ કાર્યક્રમનું આયોજન શ્રી રાયજાદા સાહેબ, પ્રાંત ઓફિસર શ્રી જામનગર ગ્રામ્ય, શ્રી વાળા સાહેબ, મામલતદાર શ્રી જામનગર ગ્રામ્ય, શ્રી એ બી શેખ, ચીફ ઓફિસર શ્રી તેમજ સિક્કા નગરપાલિકાની સીધી દેખરેખ હેઠળ કરાયેલ હતું। આ દોડમાં દિગ્વિજય સિમેન્ટ કંપની, થર્મલ પાવર સ્ટેશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જીએસએફસીનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રતીક્ષાબા જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ બોરસદિયા, સિક્કા નગરપાલિકાના પ્રમુખ શ્રી સલમાબેન કુંગડા તથા દિગ્વિજય ગ્રામના સરપંચ શ્રી માંગીલાલ પ્રજાપતિ, તાલુકા પંચાયત જામનગરના અધિકારી શ્રી તથા સ્ટાફ, ડીસીસીના સંચાલક મંડળના અને કેનેડાના વતની એવા ફોરેનર્સ દંપતી તથા ડીસીસીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ચેનસિંગજી જાસોલ, આજુબાજુની કંપનીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા સ્ટાફ, કોલેજ તથા હાઈસ્કૂલો તથા પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ, સ્ટાફ તથા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વગેરે મળીને આશરે 4,200થી વધુ સંખ્યાના લોકો રન ફોર યુનિટીમાં જોડાયા હતા। રન ફોર યુનિટીનો આ કાર્યક્રમ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સિક્કા નગરપાલિકાના તમામ સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી। નમસ્તે, my wife and I, my name is Jim, my wife is Janet. We are here from Canada and we are enjoying very much India. The people are very, very friendly. You are rich in culture and spiritually, and we are enjoying it very, very much. We are very happy to be here. I have been volunteering in the school and I know many, many of the children. When I walk around the colony, people say, come visit, come to my home, come have tea. So I feel very, very special and I love the children. It's wonderful in India. સુપ્રભાત બધાને। આજે સમગ્ર ભારત દેશના આયોજિત રન ફોર યુનિટીનો કાર્યક્રમ જામનગર ગ્રામ્યનો એ સિક્કા ખાતે હતો। બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ, સિટીઝન્સોએ ભાગ લીધો, બધાએ બહુ એન્જોય કરી। ડીસીસી સ્કૂલ ગ્રાઉન્ડથી અહીંયા સિક્કા જેટીના રસ્તા સુધી 2 કિલોમીટર સુધીનો રન હતો અને અત્યારે હમણાં જે કાર્યક્રમ પૂરો કર્યો, બધાને અમને ગર્વ છે કે એક હિસ્ટોરિક ઇવેન્ટમાં અમે બધા સહભાગી છીએ। ધન્યવાદ। જામનગર જિલ્લાના ચર્ચાસ્પદ ડામર કૌભાંડમાં રાજકોટ ફોજદાર પુત્રની ધરપકડ થયા બાદ આજરોજ સતનામ જીનિંગ મિલના ચોકીદારની પોલીસે ધરપકડ કરી હતી, તેમજ જીનિંગ મિલના માલિક મોરબીમાં રહેતા હોવાથી ત્યાં તપાસ માટે પોલીસ ગઈ હતી, પરંતુ ખાલી હાથે પરત પાછું ફરવું પડ્યું હતું। આ પ્રકરણમાં રાજકોટમાં રહેતો શબ્બીર જુનેજા પકડાયા બાદ વધુ વિગત બહાર આવે તેવી શક્યતાઓ પોલીસે દર્શાવી છે। શબ્બીર જુનેજા કે જેની ગઈકાલે ધરપકડ થઈ છે તે આરોપીનો ભાગીદાર હોવાનું મનાય છે। મુખ્યમંત્રી શ્રીની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી શહેરના વિકાસ યોજના અંતર્ગત દિગ્વિજય પ્લોટ નંબર 50ના મેઇન રોડના સિમેન્ટ કોન્ક્રીટ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, મેયર દિનેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલાસિંહ, ડેપ્યુટી મેયર મંજુલાબેન, કમિશનર અનુપમ આનંદની ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાઈ ગયો।
આ સમયે રાજ્યમંત્રી વસુબેને નગરમાં થતા અન્ય વિકાસશીલ કામો જેવા કે રણજીત સાગર પાસે હાલમાં જ બનેલ ગૌશાળા શહેરમાં નિર્માણ પામેલ આંગણવાડીઓનો ઉલ્લેખ કર્યો હતો। जामनगर शहर में आज एक अलग प्रकार की अनुभूति और एहसास समग्र लोगए कर तेरे जामनगर महानगरपालिका अमरा मेयर भाई श्री दिनेश भाई डेप्यूटी मेयर बेन श्री मंजूलाबेन स्टेडिंग कमिटी चेरमेन कमला सिंह भाई अने पार्टी अमरा बदाज कर्मठ कॉर्पोरेशन कॉर्पोरेटर श्री एमने खूब सराहनीय काम आज माननीय मुख्यमंत्री श्री स्वर्णिम ग्रांट माथी कर्यु छे। शहर नो विकास थाय शहर ना लोकोने नो एहसास थाय ए माटे थईने आजे समग्र शहर नी अंदर कामनी शुरुआत करी एक गौशाला बनावानुं अमे संकल्प कर्यो हतो एटले त्यां पण खातमुहूर्त कर्यु रणजीत सागर पासे। जामनगर तालुकाना रामपर गाममां आवेली जीनिंग मिलना ट्रक चालके खेडूतोने चूकवानी रूपया 4.5 लाख की रोकड़ पोताना अंगत खर्च में वापरी विश्वासघात कर्यो होवानी फरियाद नोंधावाई छे। आ बनावनी वधु विगत एवी छे के जामनगर तालुकाना रामपर पासे आवेली कावेरी कोटेक्स जीनिंग मिल में ट्रक चालक तरीके काम करता दाऊद इस्माइल संधी ने जीनिंग मालिक विनोद भाई रूपया 4.5 लाख की रोकड़ रकम खेडूतोने चूकवा माटे आपी हती। जे रकम दाऊदे खेडूतोने आपवाना बदले પોતાના અંગત ખર્ચ માટે વાપરી નાખી વિશ્વાસઘાત કર્યાની અને આ રકમ ટ્રકમાંથી કોઈ ચોરી ગયાનું ખોટું બહાનું બતાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી છે। રંગુનવાલા ટ્રસ્ટની એક યાદી જણાવે છે કે ગુરુવાર તારીખ 19/12/2013 ના રોજ સવારના 9 વાગ્યે આંખનો વિનામૂલ્ય કેમ્પ દિવ્ય જીવન સંઘ જામનગર શાખા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ શિવાનંદ મિશન વીરનગર તથા હીરાબેન રામદાસભાઈ કાનાણી મુંબઈના સહયોગથી રંગુનવાલા હોસ્પિટલમાં યોજવામાં આવેલ છે। આ કેમ્પમાં આંખના દર્દીઓને ચેક કરી યોગ્ય દવા ટીપા આપવામાં આવશે અને મોતિયાના દર્દીઓને શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર હોસ્પિટલ વીરનગર રાજકોટ બસમાં લઈ જવામાં આવશે અને ત્યાં 3 દિવસ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે। ત્યાં આંખનું ઓપરેશન ફેકો પદ્ધતિથી એટલે કે ટાંકા વગર કરી બસમાં પરત જામનગર મૂકી જવામાં આવશે। આ તમામ પ્રકારની વ્યવસ્થા વિનામૂલ્યે કેમ્પ આયોજક તરફથી કરવામાં આવેલ છે। ઓપરેશન બાદ રંગુનવાલા હોસ્પિટલમાં દરરોજ સાંજે 7:30 વાગ્યે ઓપરેશન કરાવનાર દર્દીઓને આંખના નિષ્ણાત ડોક્ટર પંડ્યા સાહેબ આંખને વિનામૂલ્યે ચેક કરી આપશે। તો આ વિનામૂલ્ય કેમ્પનો સર્વે જરૂરિયાતમંદોએ લાભ ઉઠાવવા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે। મોતિયાના ઓપરેશનના દર્દીઓને નીચે મુજબના પેપરની 2 ઝેરોક્સ કોપી સાથે લઈ આવવાની રહેશે, જેમાં દર્દીનો મોબાઈલ નંબર, રેશન કાર્ડ અથવા આધાર કાર્ડની નકલ તથા સરકાર માન્ય ફોટો આઈડી પ્રૂફની નકલ સાથે રાખવાની રહેશે। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। જામનગરમાં વધુ એક વખત મંજૂરી વગર થતું આડેધડ વૃક્ષ છેદન, નિરાધાર આશ્રમમાં આવેલી પાણીની ટાંકીમાં મળતા બિલાડી અને કૂતરાના કોહવાયેલા મૃતદેહો। દેશભરની સાથે સમગ્ર જામનગર જિલ્લા અને શહેરમાં હર્ષ અને ઉલ્લાસ ભેર યોજાતો રન ફોર યુનિટી કાર્યક્રમ। જામનગરમાં નગરસેવકના પુત્ર દ્વારા ચાલતા જુગારધામ પર એલસીબી ત્રાટકી, કુલ 7 માંથી 2 ફરાર। જીટીપીએલ અંજલી કેબલ નેટવર્ક પર જામનગર @9 ન્યૂઝમાં ફરી મળીશું, ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો, ધન્યવાદ।